કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ગણિતમાં ચેપ્ટર 15 આલેખનો પરિચય એનો આપણે અભ્યાસ કરીશું. 14મું ચેપ્ટર તમારું પૂરું થયું, હવે 15મું ચેપ્ટર આવ્યા આપણે આલેખનો પરિચય. હવે આલેખથી તો તમે બધા પરિચિત તો છો જ, પણ તોય આપણે કેટલીક વાત કરીએ. માહિતીને આલેખપત્રમાં ઊભા એકસરખી પહોળાઈના અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા ઊભા સ્તંભ દ્વારા દર્શાવાય છે. આલેખમાંના આ ચિત્રને લંબ આલેખ કહેવામાં આવે છે. એટલે ગયા વખતે જ તમે આલેખના અલગ અલગ પ્રકાર, બરાબર, લંબ આલેખ, ચિત્ર આલેખ, સ્તંભ આલેખ, દ્વિલંબ આલેખ એવા અલગ અલગ પ્રકાર વિશે ભણી જ ગયા છો. હવે બીજી વાત કરીએ તો વર્તમાન પત્રોમાં, સામાયિકોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર, મૃત્યુદર, વરસાદ, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચના પરિણામો, આ બધું જે છે એ લંબ આલેખ દ્વારા હંમેશા દર્શાવવામાં આવતું હોય છે. આલેખનો ઉપયોગ ક્યાં થાય છે? તો અત્યારે આપણે જે વાત કરી એ બધી જ જગ્યાએ આપણે લંબ આલેખ વડે માહિતીને દર્શાવી શકીએ છીએ. લંબ આલેખ દ્વારા માહિતીની રજૂઆત રસપ્રદ બની છે, ઉપરાંત માહિતીની ટૂંકમાં રજૂ કરી શકાય છે. હવે જ્યારે આપણે કોઈ માહિતીને બહુ વિસ્તારમાં, એટલે કે વધારે માહિતી સાથે ના લખવી હોય અને ટૂંકમાં દર્શાવી હોય, તો આપણે લંબ આલેખ વડે એને દર્શાવીએ તો રસપ્રદ પણ રહે છે અને ટૂંકી પણ બની જાય છે માહિતી. લાંબા સમય સુધી યાદ પણ રહે છે, સરખામણી સરળ બને છે અને ઝડપથી સમજી શકાય છે. જ્યારે એકની સાથે બીજા કોઈકની આપણે સરખામણી કરવાની હોય તો લંબ આલેખ એટલે કે દ્વિલંબ આલેખ પણ તમે શીખી ગયા છો, તો એના વડે તમે ઇઝીલી સરળતાથી કોઈક બે વ્યક્તિની કે કોઈ પણ બે વસ્તુની અથવા તો કોઈ પણ બે માહિતીની સરખામણી તમે કરી શકો છો. કેટલી પણ માહિતી રેખીય આલેખ દ્વારા અથવા વર્તુળ આલેખ દ્વારા પણ રજૂ કરવામાં આવે છે. હવે તમે વર્તુળ આલેખ પણ ભણી ગયા છો, જેને ચિત્ર આલેખ તરીકે આપણે વાત કરતા હતા, બરાબર. ચિત્ર આલેખ એટલે ચિત્રાત્મક હોય, વર્તુળ એટલે એક 360 ડિગ્રીનું જે વર્તુળ હોય એ વર્તુળની અંદર અલગ અલગ માહિતીઓને અલગ અલગ ખૂણાઓ દ્વારા, બરાબર, દર્શાવવામાં આવતી હતી અને એવું તમે આગળ શીખી ગયા છો. હવે આપણે આ ચેપ્ટરની અંદર સૌથી વધારે ડિટેલમાં રેખીય આલેખ વિશે અભ્યાસ કરવાનો છે. તમે લંબ આલેખ, વિલંબ આલેખ, સ્તંભ આલેખ, ચિત્ર આલેખ, વર્તુળ આલેખ એમ અનેક પ્રકારના આલેખ વિશે અભ્યાસ કરી ગયા છો. આપણે વાત કરવાની છે રેખીય આલેખની. લંબ આલેખ જુદા જુદા વિભાગોની વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે. વર્તુળ આલેખ એક સંપૂર્ણ ભાગના જુદા જુદા ભાગો વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે. જેમ તમે લંબ આલેખની અંદર સ્તંભના આધારે, બરાબર, જે લંબ દોરેલો હોય, સ્તંભ દોરેલો હોય એના વડે માહિતીને સમજી શકો છો, એમ વર્તુળ આલેખની અંદર મેં તમને કીધું એ કે તમે એક ચોક્કસ ડિગ્રીના ખૂણા તરીકે જ્યારે માહિતીને દર્શાવતા હોય તો તમે એના દ્વારા માહિતીને ઓછી, વધારે, જેટલા ડિગ્રીનો ખૂણો વધારે તો એ પ્રમાણે, જેટલા ડિગ્રીનો ખૂણો ઓછો એ પ્રમાણે તમે માહિતીને સમજી શકો છો. સ્તંભ આલેખ એ સતત વર્ગો સ્વરૂપની માહિતી વચ્ચે તુલના કરવા માટે ઉપયોગી છે. સ્તંભ આલેખ એટલે સતત જ, એટલે કે તરત ને તરત જે બધી માહિતી હોય એ માહિતીનો ઉપયોગ કરવા માટે, માહિતીની તુલના કરવા માટે આપણે સ્તંભ આલેખનો ઉપયોગ કરીએ છીએ. સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતીને દર્શાવવા માટે રેખા આલેખનો ઉપયોગ થાય છે. શું કહેવા માંગે છે? સાંભળો બરાબર, તમારે રેખાલેખ વિશે જ અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરની અંદર, કે સમયના નિશ્ચિત ગાળામાં પરિવર્તન પામતી માહિતી એટલે કે એક ચોક્કસ સમયગાળા દરમિયાન જ્યારે માહિતીની અંદર કોઈક ને કોઈક પ્રકારનું પરિવર્તન જોવા મળે તો એવા પરિવર્તન દર્શાવતી માહિતીને તમે રેખા આલેખ વડે દર્શાવી શકો છો. જ્યારે રેખા આલેખ એક અખંડિત એટલે કે પૂર્ણ રેખા સ્વરૂપે મળે છે ત્યારે તેને રૈખિક આલેખ કહેવામાં આવે છે. એટલે આ જે રૈખિક આલેખ, રેખા આલેખ જે છે એ સળંગ એક રેખા જ વડે બને છે, બરાબર, ત્યાં પૂર્ણ રેખા હોય છે, અખંડિત રેખા હોય છે. આલેખ પત્ર પર કોઈ પણ બિંદુની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે આપણને એક્સ નિર્દેશાંક અને વાય નિર્દેશાંકની જરૂર પડે છે. આ બાબત જ્યારે એ પ્રકારનો આલેખ તમને સમજાવીશ ત્યારે એના વિશે વધારે વાત કરીશું. અત્યારે હવે આપણે આગળ વાત કરીએ આલેખ વિશે, બરાબર, રેખા આલેખ જેની વાત કરી એ. હવે મેં અહીંયા બે અલગ અલગ પ્રકારના આલેખ લીધા છે,
રેખા આલેખને તમારે સમજવા માટે. તો ચાલો આપણે એને સમજીએ. હવે જુઓ, તમે સૌથી પહેલો છે હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવતો આલેખ. અત્યારે જ મેં વાત કરી કે સમયના ચોક્કસ ગાળામાં પરિવર્તન પામતી જો કોઈ માહિતી હોય તો એને આપણે દર્શાવવી હોય તો આપણે રેખા આલેખનો ઉપયોગ કરી શકીએ. તો હવે હોસ્પિટલમાં જે દર્દી હોય એ દર્દીનું અલગ અલગ એટલે દર કલાકે એક ચોક્કસ સમયગાળો થયો. દર કલાકે એટલે શું થયું? એક ચોક્કસ સમયગાળો થયો. તો એ ચોક્કસ સમયગાળા દરમિયાન જ્યારે દર્દીનું તાપમાન માપવામાં આવે તો શું એ દરેક વખતે સરખું હોય? ના હોય. જેમ જેમ સમય ચોક્કસ હોય છે એમ એનું તાપમાનમાં પણ આપણને ફેરફાર જોવા મળે, બરાબર? તો એટલે એને આપણે સાફ કઈ કયા આલેખ વડે દર્શાવી શકીએ? તો રેખા આલેખ વડે આપણે દર્શાવી શકીએ. હવે તમને ખ્યાલ તો છે કે જેમ તમે આલેખને દર્શાવવા માટે બે અક્ષ સૌથી પહેલા દોરતા હતા, એક્સ અક્ષ જે આડી દોરો એ અને ઊભી અક્ષ દોરો એ, કઈ અક્ષ? વાય અક્ષ. તો સૌથી પહેલા બે અક્ષ આપણે રચવાની, એક્સ અક્ષ અને વાય અક્ષ, બરાબર? હવે તમે જુઓ નીચે એક્સ અક્ષ પર સમય દર્શાવેલો છે 6 AM, 7 AM, 8 AM, 9 AM, 10 AM, 11 AM, 12 noon અને 1 noon, બરાબર? એટલે બપોર થઈ ગઈ ને 12 વાગ્યા પછી. તો સવારના 6 વાગ્યા થી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી આ દર્દીનું દર કલાકે 6 થી 7, 7 થી 8, 8 થી 9 એમ દર કલાકે તાપમાન જે હશે એ દર્શાવતો આલેખ છે. અને તાપમાન આ એક્સ સોરી વાય અક્ષ પર શું લીધું છે? દર્દીનું તાપમાન. હવે એના માટે આપણે પ્રમાણમાં જોશી શું લીધું છે? 1 સેન્ટીમીટર બરાબર 1 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? હવે 34 થી મેં અહીંયા સ્ટાર્ટ કર્યું છે કેમ કે એનાથી નીચેનું તાપમાન તો ના હોય, બરાબર? એટલે 34 થી આપણે સ્ટાર્ટ કર્યું. તો 34, 35, 36, 37, 38, 39 અને 40 આ જે તાપમાન છે ડિગ્રી સેલ્સિયસ ની અંદર છે, એટલે આ રીતે આપણે ત્યાં લખી દેવાનું કે તાપમાન ડિગ્રી સેલ્સિયસ અને આ એક્સ અક્ષ પર તમે શું દર્શાવ્યું? તો કે સમય. આ રીતે તમારે લખવાનું. હવે તમે જુઓ કે 6 વાગે દર્દીનું જે તાપમાન છે એ તમે જુઓ કેટલું છે? તો કે 36 ડિગ્રી સેલ્સિયસ. પછી 7 વાગે તમે જુઓ તો 7 વાગે દર્દીનું તાપમાન કેટલું છે? 36.5 ડિગ્રી સેલ્સિયસ. 37 અને 36 ની વચ્ચે દેખાય છે, બરાબર? ત્યાર પછી 8 વાગે જે છે એ કેટલું છે? 38 ડિગ્રી સેલ્સિયસ. 9 વાગે જે છે એ કેટલું છે? તો 39 ડિગ્રી સેલ્સિયસ. પછી 10 વાગે તમે જુઓ તો 10 વાગે પણ કેટલું છે તાપમાન? તો 39 ડિગ્રી સેલ્સિયસ. 11 વાગે તમે જુઓ તો ફરીથી 11 વાગે કેટલું છે? 38 ડિગ્રી સેલ્સિયસ. 12 વાગે તમે જુઓ તો 12 વાગે કેટલું છે? 37.5 ડિગ્રી સેલ્સિયસ. અને 1 વાગે તમે જુઓ તો 1 વાગે કેટલું છે? 35 ડિગ્રી સેલ્સિયસ. હવે આના પરથી તમે શું સમજી શકો? તો કે તમે જોયું કે ભાઈ દર અલગ અલગ કલાક દરમિયાન જે દર્દીનું તાપમાન છે એ તાપમાનમાં કંઈક ને કંઈક આપણને ફેરફાર જોવા મળે. હવે આ બધા બિંદુ દર્શાવ્યા પછી એને આપણે રેખા વડે જોડી દેવાના જ્યારે આપણને આલેખ દર્શાવવાનો કે ત્યારે તમને માહિતી આપેલી હોય કે ભાઈ 6 વાગે દર્દીનું આટલું તાપમાન છે, 7 વાગે આટલું છે, 8 વાગે આટલું છે. તો એ પ્રમાણે તમારે બિંદુ વડે એને દર્શાવી દેવાનું અને ત્યારબાદ રેખા આલેખ છે એટલે શું કરવાનું? તો કે તમામ બિંદુઓને જે પહેલું બિંદુ હોય ત્યાંથી તમારે દરેક બિંદુઓને રેખા સ્વરૂપે જોડતા જવાનું. એટલે આ જે આલેખ તૈયાર થાય એ કયા પ્રકારનો આલેખ કહેવાય? તો કે રૈખિક આલેખ તૈયાર થયો એમ કહેવાય. હવે બીજું કે આપણે વાત કરીએ કે રૈખિક આલેખ જે છે એ રૈખિક આલેખ વડે ઇઝીલી આપણે સમજી શકીએ. તો તમે જુઓ કે રૈખિક આલેખ વડે તમે એવું સમજી શકો કે જેમ જેમ 6 વાગ્યા પછી 7 એટલે કે જેમ જેમ કલાક આગળ જાય છે તેમ જુઓ દર્દીનું જે તાપમાન છે ધીરે ધીરે વધતું જાય છે, બરાબર? આ એક સમય એવો આવ્યો કે 9 વાગે તો દર્દીનું તાપમાન કેટલું હતું? 39 ડિગ્રી સેલ્સિયસ. ત્યાર પછી 10 વાગે એટલે કે 10 અને 9 બંને 9 વાગે અને 10 વાગે બંને સમયે એનું તાપમાન સરખું પણ હતું, બરાબર? અને ત્યાર પછી તમે જોયું તો શું થયું? તો કે એના તાપમાનમાં સતત આપણને ઘટાડો જોવા મળ્યો. એટલે પહેલા આપણે જોયું કે સતત વધારો થાય છે, કોઈક એક સમય એવો છે કે એનું તાપમાન ત્યાં સ્થિર છે, અને ત્યારબાદ આપણે જોયું તો એના તાપમાનમાં ફરીથી ઘટાડો થાય છે. તો આવી રીતે રૈખિક આલેખની મદદથી આપણે ઇઝીલી એને જોઈને જ ખ્યાલ આવી શકે કે કઈ રીતની એ માહિતી છે, બરાબર? બીજો આલેખ જોઈએ આપણે. એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલ વેચાણ દર્શાવતો આલેખ.
હવે કેટલીક કોઈ નવી કંપનીઓ હોય તો એ જ્યારે પોતાની પ્રોડક્ટ જે હોય પ્રોડક્ટ ઉત્પાદન જે હોય એને દર વર્ષે વેચતા હોય તો એ દર વર્ષે એને જે વેચાણ કર્યું હોય એ પ્રમાણેનો એનો આલેખ અહીંયા દોરેલો છે. તો જુઓ જે એક્સ અક્ષ અને વાય અક્ષ સૌથી પહેલા આપણે દર્શાવીશું. એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવી દઈએ ત્યારબાદ એક્સ અક્ષ પર આપણે કઈ માહિતી તો વર્ષ દર્શાવે છે 2012 2013 2014 2015 અને 2016 બરાબર. અને વાય અક્ષ જે છે એ વાય અક્ષ પર કઈ માહિતી દર્શાવી છે તો એને કરેલું વેચાણ. હવે એને કરેલું વેચાણ જે છે કરોડમાં છે. અહીંયા મેં લખ્યું છે જુઓ પ્રમાણમાં શું દીધું છે આપણે તો કે 1 સેન્ટીમીટર બરાબર 5 કરોડ રૂપિયા વેચાણ. તો આપણે કઈ રીતે લીધું તો 1 સેન્ટીમીટર બરાબર 5 કરોડ એટલે 5 10 15 20 25 30 અને 35 બરાબર. હવે તમે જુઓ સમજવાનો ટ્રાય કરો. પહેલા જે દર્શાવવાની છે બધી માહિતી દર્શાવી દેવાની. હવે તમને આ લેખ દોરવાનું જ કહ્યું એટલે ભાઈ 2012 છે તો 2012 ના વર્ષમાં 10 કરોડ નું વેચાણ થયું છે. તો તમે આ જગ્યાએ પહેલા બિંદુ દોરશો. 2013 માં 20 કરોડ નું વેચાણ થયું છે. 2014 માં જુઓ 15 કરોડ નું વેચાણ થયું છે. પછી 2015 ની અંદર 25 કરોડ નું વેચાણ થયું છે અને 2016 ની અંદર 15 નહીં અને 20 નહીં 15 અને 20 ની વચ્ચે બરાબર એટલે 15.5 કરોડ નું વેચાણ થયું છે એમ કહેવાય. એટલે દર વર્ષનો જે એનો વેચાણ છે એ વેચાણને ઇઝીલી આપણે આવી રીતે બિંદુ સ્વરૂપે દર્શાવી લીધું. અને આપણે રેખિક આલેખ દોરવાનો છે તો દરેક બિંદુને જે પહેલું બિંદુ હોય એ બિંદુથી આપણે રેખા જોડતા જઈશું અને જે આલેખ આપણને મળે એ કેવો આલેખ કહેવાય તો કે રેખિક આલેખ કહેવાય. હવે તમે જુઓ આગળના આલેખમાં તમે જોયું એમ કે 2012 ના વર્ષમાં જે છે એનું વેચાણ 10 કરોડનું હતું. 2013 માં એનું કેટલું થયું તો 20 કરોડ એટલે 2012 કરતા 2013 માં આ ઉપર ગયો આલેખ બરાબર એટલે વધી ગયું. હવે 2014 માં ફરી જુઓ શું થયું ઘટી ગયું. પછી 2015 માં પાછું એનું વેચાણ વધી ગયું અને ફરીથી 2016 માં એનું વેચાણ ઘટી ગયું. તો આ રીતે રૈખિક આલેખ પરથી આપણે ઇઝીલી માહિતીને સમજી શકીએ છીએ. કેટલીક વાર એવું પણ છે તમારી ચોપડીની અંદર કે તમને આલેખ આપેલો હોય અને એ આલેખના અનુસંધાનમાં તમને કેટલા પ્રશ્ન પૂછ્યા હોય. હવે આ જે આલેખ હોય અને તમને કે 2012 માં કેટલા કરોડનું વેચાણ થયું હતું તો તમે આલેખ પરથી પ્રશ્નનો ઉત્તર આપી શકો ને બરાબર. અથવા તો એવો ઊંધો પ્રશ્ન પૂછે કે 25 કરોડનું વેચાણ કયા વર્ષમાં થયું હતું તો તમે એનો પણ આન્સર આપી શકો જવાબ આપી શકો. તો આ રીતે તમારે જે તમારી ચોપડીની અંદર જે પ્રશ્ન તમને આપ્યા હોય આલેખ પરથી તો એ તમારે તમારી જાતે કરવાના રહેશે સમજીને. થેન્ક યુ.